દુર્બીની સોડમ કાર્યક્રમ સાંભળતા અમારા તમામ ફૂડીઝનું આકાશવાણીના ભુજ કેન્દ્રમાં ખૂબ જ સ્વાગત છે. બેન એકદમ મજામાં, કેમ છો તમે બધા? અમે બધા એકદમ આનંદમાં છીએ. બસ જો આપણા લિસનર્સ મિત્રો હંમેશા આપણને વોઇસ નોટ અને મેસેજીસ તો કરતા જ હોય છે, એવી જ રીતે આપણે જે લાસ્ટ એપિસોડમાં આપણે જે જામફળનું સ્ટોરેજ કરવાનું તમે શીખવાડ્યું કે એનો કેમ આપણે ઉપયોગ કરી શકીએ, તો ઘણા મિત્રોની એવી જ ડિમાન્ડ આવી છે કે ભાઈ અમને હમણાં જે આમળા આવે છે તો આમળાને લોંગ ટાઈમ માટે આપણે એવું રીતે શું કરી શકીએ કે આમળાનો પણ લાભ આપણે બારે માસ લઈ શકીએ. હા, તો મને થયું કે આજે આપણે કોઈક એવી આમળાને લગતી રેસિપીઝ મિત્રોને શીખવીએ. આમળા પણ જેમ જામફળની વાત કરી ને એવી જ રીતે આમળા પણ એક સુપર ફૂડનું નામ આપી શકીએ એને, કે આમળામાં એટલા બધા ભરપૂર પ્રમાણમાં ફાયદા છે ને, અને ખાસ કરીને બ્યુટી માટે પણ આમળા બહુ જ ઉપયોગી છે. તમારા વાળ બહુ સરસ થઈ જાય છે, તમારી સ્કીન બહુ સરસ થઈ જાય છે. અને આમળાનું એક ફાયદો શું છે ખબર છે? એક બહુ જ સરસ ગુણ છે કે તમે કોઈ પણ ફોર્મમાં આમળા ખાઓ ને, એટલે કે ઘણી વખત આપણે શું જે શાકભાજી છે કે ફ્રૂટ છે એવા હોય છે કે તમે એને કૂક કરો ને તો થોડા પ્રમાણમાં એની અંદરના વિટામિન નાશ પામે છે અને આપણે થોડા ઓછા પ્રમાણમાં એનું ઇન્ટેક મળે છે. પણ જ્યારે આમળા એ એવું ઇન્ગ્રેડિયન્ટ છે કે એમાં રહેલ વિટામિન સી આપણે ગમે એ ફોર્મમાં ખાતા હોઈએ, એટલે કે આમળાનો સ્કોશ બનાવીને ખાઈએ, આદુ આમળાનું શરબત ખાઈએ, આમળાની કેન્ડી બનાવીને લઈ સુકવણી કરીને આમળાની ખાતા હોઈએ, ખાટા આમળા ખાતા હોઈએ, આથેલા આમળા ખાતા હોઈએ, કે આમળાનો મુરબ્બો બનાવીને ખાઈએ, કોઈ પણ ફોર્મમાં તમે આમળા ખાઓ ને તો એના બેનિફિટ તમને મળે જ છે. અને હું તો કહું કે આમળા તમારે આ શિયાળામાં તો ભરપૂર પ્રમાણમાં 4 મહિના ખાવા જ જોઈએ, અને એના સિવાય પણ અત્યારે આમળા એટલા સરસ આવતા હોય છે ને, તો એને તમે 12 મહિના કેવી રીતે વાપરી શકો ને એ પણ અત્યારે એનું ભરપૂર પ્રમાણમાં તમારે એ બનાવી અને મૂકી દેવું જોઈએ, કારણ કે વિટામિન સી થી ભરપૂર છે. અને જો વિટામિન સી એનામાં આપણે જે નારંગી ખાઈએ છીએ એ જ નારંગી ખાઈએ ને, એના કરતા 8 ગણું વિટામિન આપણે એક નાનકડા આમળામાંથી મળતું હોય છે. ઇમ્યુનિટીમાં બહુ સારા એવા પ્રમાણમાં વધારો કરે છે, એટલે આમળા તો આ સીઝનમાં ખાવા જ જોઈએ. જી, એકદમ સાચી વાત છે તમારી કે આમળાના હેલ્થ બેનિફિટ્સ એટલા બધા છે કે એક તો આપણા શરીરના પેટને લગતા રોગો પણ દૂર કરે છે, મોઢામાં ચાંદા પડ્યા હોય તો પણ આમળાના પાણીના કુગડા કરવાથી ફાયદો થાય છે. તો ચોક્કસથી તમે સુરભીબેન આમળાનો મુરબ્બો શીખો મિત્રોને. ચોક્કસ, કારણ કે આ એક એવું ફ્રૂટ છે કે આ મેડિકલ ફ્રૂટ કહી શકાય કે એના ભરપૂર પ્રમાણમાં ફાયદા છે, એટલે આપણે એનો ઉપયોગ કરી જ લેવો જોઈએ. તો આમળાનો મુરબ્બો એવી વસ્તુ છે કે એ તમે છે ને જમવામાં પણ રોજ લઈ શકો છો. ઘણીવાર આપણે એવું થાય કે આ શાક નથી ભાવતું ને પેલું શાક નથી ભાવતું, તો મને ઘણાને કેવું કે ગળ્યું કંઈક ખાવાની ટેવ હોય, ગળ્યું અથાણું છે કે જમતી વખતે કંઈક ગળ્યું જોડે જોઈએ, તો જો આમળાનો મુરબ્બો આપણે બનાવીને રાખ્યો હોય ને તો એના હેલ્ધી બેનિફિટ તો છે, એટલે સ્વાદ પણ મળશે અને બેનિફિટ પણ મળશે. તો આજે આપણે આમળાનો મુરબ્બો કેવી રીતે બનાવો ને એ હું તમને જણાવી દઉં. તો જ્યારે પણ આમળાનો મુરબ્બો બનાવતા હોય ત્યારે ખાસ કરીને આમળા કેવા લેવા જોઈએ, તો આમળા છે ને એટલે કે અત્યારે સિઝનમાં, શરૂઆતની સિઝનમાં પણ નહીં અને જ્યારે આમળાની સિઝન પૂરી થતી હોય ત્યારે પણ નહીં, પણ જ્યારે ભરપૂર સિઝન આમળાની ચાલતી હોય ને ત્યારે આમળા તમારે લેવાના, અને એકદમ સરસ મોટા આમળા લેવાના. અને ખાસ કરીને એમાં અંદર રેસાનું પ્રમાણ વધારે ન હોય એ ધ્યાન રાખવાનું છે, એટલે કે તમે જ્યારે આમળો ખાવ ને ત્યારે એની અંદર પલ્પ વધારે હોય, બીજ નાનો આમળા બહુ સરસ આવતા હોય છે, અને ઉપરથી દાગ વાળા ન હોય ને એવા આમળા લેવાના. જી, અને થોડા પીળા પડતા, એકદમ ગ્રીન આમળા નહીં, એકદમ કાચા આમળા હોય ને એવા નહીં, કારણ કે જો એકદમ કાચા આમળા હશે ને તો એમાં તુરાસ વધારે હશે, એટલે કડવો લાગશે તમને એ આમળો, એટલે થોડા પાકેલા આમળા હોય ને એવા આમળા આપણે મુરબ્બા માટે પસંદ કરવાના છે. તો જો અત્યારે તમે આમળાનો મુરબ્બો બનાવી અને રાખી દો તો જ્યાં સુધી કેરીનો મુરબ્બો ના બનાવો ને ત્યાં સુધી તમારે આમળાનો મુરબ્બો ખાવાનો, અને પછી કેરીનો મુરબ્બો બનાવીએ એટલે કેરીનો મુરબ્બો બને, એટલે 6-6 મહિના તમારા ઘરમાં મુરબ્બો તો તૈયાર જ હોય. એકદમ સાચી વાત છે. તો હવે આ રીતે આમળા આપણે સિલેક્ટ કરવાના છે. હવે જ્યારે આપણે આમળા 500 ગ્રામ આમળા લેતા હોય ત્યારે લગભગ 750 ગ્રામ ખાંડ લેવાની છે. ખાંડનું પ્રમાણ આમળામાં વધારે જોઈએ છે, કારણ કે ખટાશ પણ વધારે હોય છે. એની સાથે ઇલાયચી પાવડર અને કેસરના તાંતળા લેવાના છે, અને ઘણા લોકો એની અંદર કાજુ પણ ઉમેરતા હોય છે અને બદામ પણ ઉમેરતા હોય છે, તો એ પણ બહુ સરસ લાગે છે, તો તમને ગમે તો તમે એ પણ ઉમેરી શકો છો. હવે જ્યારે આપણે મુરબ્બો બનાવવાની હું તમને રીત જણાવી લઉં,
કે જયારે પણ મુરબ્બો બનાવતા હોય ત્યારે આમળાને પેલા સરસ રીતે ધોઈ લેવાના છે, ધોઈ કોરા કરી અને કાપા પાડી લેવાના છે. એની જે લાઈન હોય ને એના ઉપર 2-3 અલગ અલગ લાઈન ઉપર તમે કાપા પાડી લેશો ને તો જયારે એની પેશી ખોલવાની આવશે ને ત્યારે બહુ જ ઈઝી પડશે અને આમળા સરસ બફાઈ જશે. હવે જયારે આમળા બાફવાના હોય ત્યારે આમળાને કુકરમાં નહીં બાફવાના પણ વરાળે બાફવાના છે. એટલે કે ઢોકળિયું હોય ને આપણે જેમાં ઢોકળા બનાવતા હોઈએ એમાં, અથવા તો કોઈ તમે તાસરામાં એક બાઉલ મૂકી દો એની અંદર આમળા મૂકી દો અને વરાળે આમળા બાફી લેવાના છે અને અધકચરા જ બાફવાના છે. એકદમ કૂક થઈ જાય એવા નથી બાફવાના. આ જો કુકરમાં તમે બાફતા હો ને તો કુકરમાં પાણી ઉમેરી એની અંદર તપેલામાં તમે આમળા મૂકી દો અને કુકરને બંધ કરી અને લગભગ 2 વિસલ જ વગાડવાની છે. કારણ કે આમળા બહુ ઝડપથી કૂક થઈ જાય છે એટલે જો તમારે વિસલ વાગતા બહુ વાર લાગતી હોય તો 1 જ વિસલ વગાડવાની છે અને બહુ સ્પીડમાં વિસલ વાગતી હોય તો 2 વિસલ વગાડવાની છે. અને આમળા આ રીતે અધકચરા બાફી લેવાના છે. હવે આમળા બફાઈ જાય ને પછી એને થોડા ઠંડા કરી લેવાના છે એટલે ત્યાં સુધી ઠંડા થાય ત્યાં સુધી આપણે ખાંડની ચાસણી બનાવી લેવાની છે. હવે એક પેનમાં ખાંડ લઈ અને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી અને એને ચાસણી બનાવવા રેવા દેવાની છે. ખાંડ ઓગળી જાય અને ચાસણી બનવા લાગે એટલે 1 તારની ચાસણી બનાવવાની છે. 1-1.25 તારની ચાસણી આપણે બનાવવાની છે તો જે મુરબ્બો છે એ લાંબો ટાઈમ આપણે સ્ટોર કરી શકશું. અને જો વધારે તમે ચાસણી બનાવી લેશો ને એટલે કે 2 તાર જેવી કડક ચાસણી થઈ જશે ને તો શું થશે કે જયારે આપણે મુરબ્બો સ્ટોર કરીશું ને જયારે એને બરણીમાં ભરીને રાખીશું ને ત્યારે નીચે છે ને ક્રિસ્ટલ થઈ જશે એટલે કે નીચે જે છે એ મિશ્રણ જામી જશે. ઘણા લોકોને આવો પ્રોબ્લેમ થતો હોય છે કે મુરબ્બો બનાવે ને એટલે થોડો ટાઈમ જાય ને એટલે પછી નીચે જે છે એ જામી જતો હોય. હા, ક્રિસ્ટલ ખાંડ જામી જતી હોય છે. હા, ખાંડ જામી જતી હોય છે. તો એનું કારણ આ છે કે ચાસણી થોડી વધારે કડક થઈ ગઈ હોય તો આ પ્રોબ્લેમ થતો હોય છે. એટલે લગભગ 1-1.25 તારની ચાસણી કરશો ને એટલે તમારું પેન ગરમ હોય એટલે 1.25 તાર તો આપોઆપ થઈ જ જવાની છે ચાસણી. એટલે 1 જ તારની ચાસણી તમારે તૈયાર કરવાની છે. હવે આ ચાસણી તૈયાર થઈ જાય ને એટલે એની અંદર જે બાફેલા આમળા છે ને આપણે ખોલી લેવાના છે એટલે કે એની પેશી કાઢી લેવાની છે. તમે કટ આપ્યા હશે એટલે સરસ રીતે આમળા છે ને ખુલી જશે અને વચ્ચેથી બીજ કાઢી લેવાનું છે અને એ આમળાની જે બધી પેશી છે એ તમે ચાસણીમાં ઉમેરી દેવાની છે અને ચાસણીમાં ઉમેરી અને ફરીથી એને લગભગ 2-3 મિનિટ માટે ઉકાળવાના છે જેથી કરીને આમળાની અંદર પણ ચાસણી પીવાય અને જે આમળાની અંદર પણ જે પાણીનો ભાગ હોય એ બધો જ ઉડી જાય અને જે મુરબ્બો છે એ લાંબો ટાઈમ સુધી ટકી રહે. તો આ રીતે લગભગ 2-3 મિનિટ ઉકાળવાનું છે અને ફરીથી ચેક કરી લેવાની છે કે 1 તારી ચાસણી થાય છે ને. કારણ કે આમળા ઉમેરવાથી ચાસણી થોડી ઢીલી પડે છે અને ફરીથી તમે ઉકાળો એટલે ચાસણી ફરીથી 1 તારી થવી જોઈએ અને પછી ગેસ ઓફ કરી અને એની અંદર ઇલાયચી પાવડર અને કેસર ઉમેરવાનું છે અને તમે ગમે તો બદામ અને કાજુ પણ ઉમેરી શકો છો. આ રીતે તમે આમળાનો મુરબ્બો બનાવી અને લગભગ 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો. એટલે તમે જ્યારે પણ ખાવું હોય ત્યારે ઈચ્છો ત્યારે આમળાના ગુણ મેળવી શકશો અને ખાઈ શકો છો. અરે અરે વાહ સુરભીબેન, આ તો આમળાનો મુરબ્બો આમ પણ મને બહુ જ ભાવે ને એમાં જો કેસરના તાતણા અને એલચીના દાણા એને કારણે તો એની સોડમ ઓર નિખરી આવે. કલર પણ બહુ જ સરસ લાગે છે કેસરના કારણે, કલર પણ બહુ જ સરસ આવે છે અને ઇલચીના કારણે સુગંધ પણ બહુ સરસ લાગે છે. અને ઘણા લોકો એમાં જાયફળ પણ ઉમેરે છે એટલે જો ગમતું હોય તો થોડું જ કહેવાય ને કે 5 ચમચી જેટલું છે એટલું તમે જાયફળ પણ ઉમેરી શકો છો તો એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. નાસુરબીબેન તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આવી સરસ મજાની આમળાના મુરબ્બાની રેસીપી અમારી સાથે શેર કરી. મિત્રો ચોક્કસથી બનાવશે અને આવી જ રીતે તમારી મિત્રો કોઈ પણ ક્વેરીઝ હોય, કાંઈ પણ મૂંઝવણ હોય, સુરભીબેન પાસેથી તમે હજી કંઈ શીખવા માંગતા હો તો તમે મને વોઇસ નોટ મોકલી શકો છો. આ માટેના મારા નંબર છે 9426421254. તો ચાલો સુરભીબેનની હવે રજા લઈએ, આવતા શનિવારે ફરી આ જ સમય મળશું. તો આવજો સુરભીબેન. આવજો, આમળાનો મુરબ્બો ચોક્કસથી બનાવજો અને તમારી તબિયતને એકદમ તાજી માજી રાખજો. ફરી આવતા શનિવારે ચોક્કસથી મળીશું. ચોક્કસ આવજો. અને મિત્રો તમે જોડાયેલા રહેજો, થોડીવાર પછી આપણા લિસનર્સ મિત્ર આપણી સાથે એમની રેસીપી શેર કરશે. Thank you.
પાણી દો રંગ વેખ કે પાણી દો રંગ વેખ કે પાણી દો રંગ વેખ કે અખિયા જો અંજૂર ઉડ દે અખિયા જો અંજૂર ઉડ દે ਕਭੀ ਛੋੜ ਤੇਰੇ ਉੱਤੇ ਮਰਦਾ ਪਿਆਰ ਤੈਨੂੰ ਕਰਦਾ ਮਿਲੇਗਾ ਤੁਝੇ ਨਾ ਕੋਈ ਔਰ ਤੂੰ ਵੀ ਆ ਸਭ ਕੋ ਛੋੜ ਕੇ ਤੂੰ ਵੀ ਆ ਸਭ ਕੋ ਛੋੜ ਕੇ ਮੇਰੇ ਅੱਖੀਆਂ ਚੋਂ ਹੰਝੂਰ ਉੜਦੇ ਅੱਖੀਆਂ ਚੋਂ ਹੰਝੂਰ ਪਾਣੀ ਦਾ ਰੰਗ ਵੇਖ ਕੇ ਪਾਣੀ ਦਾ ਰੰਗ ਵੇਖ ਕੇ ਪਾਣੀ ਦਾ ਰੰਗ ਵੇਖ ਕੇ ਅੱਖੀਆਂ ਚੋਂ ਹੰਝੂਰ ਉੜਦੇ 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 સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા અમારા તમામ શ્રોતાઓનું આકાશવાણીના ભુજ કેન્દ્રમાં ખૂબ સ્વાગત છે. હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે આપણા ભુજના લિસનર હિરલ ધોળકિયા. કેમ છો હિરલ? હું મજામાં એકદમ ચેતાલી, તમે કેમ છો? અમે પણ એકદમ મજામાં છીએ હિરલ. તો આજે અમારા રસોડે તમે શું લઈને આવ્યા છો? આજે હું એક પરંપરાગત વાનગી લઈને આવી છું, ઉપર ઘી લાડુ. અચ્છા, ઉપર ઘી લાડુ, આ તો સાચે ને પરંપરાગત જ છે, હું તો પહેલી વાર સાંભળું છું. હા, એ એકચ્યુઅલી બહુ પરંપરાગત. અને ખાસ વાત કરું તો અમારે કચ્છના નાગરની સંક્રાંતની સ્પેશિયલ વાનગી છે. સંક્રાંતમાં દરેકના ઘરે જલેબી, ઊંધિયું અથવા તો કોઈ બીજું મિષ્ટાન તો બનતું જ હોય, પણ અમારા કચ્છના નાગર જ્ઞાતિમાં લગભગ જણના ઘરમાં આ જ વસ્તુ બનતી હોય, ઉપર ઘી લાડુ. અને કદાચ કચ્છનો નાગર અત્યારે લંડન કે અમેરિકા રહેતો હોય ને, તો એના ઘરમાં પણ ત્યાં એ દિવસે એ જ વાનગી બને. અરે વાહ, આ તો બહુ સરસ કહેવાય, કારણ કે આ તો મેં પહેલી વાર સાંભળ્યું. ભલે હું કચ્છમાં રહું છું, મેઘલાડુ ને એનાથી પરિચિત છું એ નામથી, પણ આ ઉપરઘી લાડુ તો હું પહેલી વાર સાંભળું છું. તો ચોક્કસથી મિત્રો સાથે આ રેસીપી શેર કરો. તો એના માટેના શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે આપણને? એના માટે જોઈશે 1 કિલો લોટ ઘઉંનો અને થોડો સાધારણ કરકરો કર રાખવાનો,
અચ્છા, એટલે હિરલ આમાંથી કેટલા લાડુ બનશે? આપણે 1 કિલોના માપથી કરતા હોય તો કેટલા લાડુ બને? 1 કિલોના માપથી લગભગ મોટી થાળી આપણે લઈએ ને જી, તો એક મોટી થાળી થાય અને કદાચ થોડું બીજું વધે તો બીજી નાનકડી પ્લેટ જેવું બને. ઓકે, અચ્છા, એટલે લાડુના નંગ નથી ને? ના, એટલે આમ તો આ જોઈએ ને તો આ વાનગી ગોળના જે કાળા લાડુ બનતા હોય છે ને એવા જ હોય છે, પણ આને થોડુંક અમે અલગ રીતે બનાવીએ છીએ. અને લાડુ જનરલી આપણને મનમાં એમ જ થાય કે ગોળ જ હોય, પણ આ લાડુ પાથરેલા થાબડેલા લાડુ હોય છે અમારા. અચ્છા, એટલે આ લાડુના શેપમાં લાડુ નહીં હોય, પણ આપણે જે ગોળ પાપડી ને ઓલું એ ટાઈપનું હોય. ઓકે, આ તો બહુ નવી રેસીપી છે અમારા બધા માટે, તો ચોક્કસ થી આગળ જણાવો. એટલે 1 કિલો ઘઉંનો લોટ લેવાનો છે કરકરો, એમાં જોઈશે 1/2 કિલો ગોળ, 1/2 કિલો ઘી, 5 કિલો પીસેલી ખાંડ, અને સાથે ખજૂર ઘીમાં સાંતળેલું થોડું એક વાટકો જેવું, ટોપરાનું ખમણ અને તલ. જી, બસ એટલું. તો હવે હું શરૂ કરું રેસીપી. ચોક્કસથી. હા, હવે લોટને લઈને મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે તેલનું, અને એનાથી એકદમ કઠણ ભાખરી જેવો લોટ બાંધવાનો જી, અને એના ઢોસા બનાવવાના. ઢોસા એટલે આમ તો ભાખરી જ છે, પણ એને થોડા જાડા બનાવી અને તાવડી કે લોઢી ઉપર શેકવાના અને થોડા આકરા શેકવાના, એટલે એકદમ અંદરથી શેકાઈ જવું જોઈએ એટલું શેકવાનું. પણ આનો જે ઓરિજિનલ તમને જો સ્વાદ મેળવવો હોય ને તો આ રીતે બનાવીએ તો એનો ટેસ્ટ આખો અલગ જ આવે શેકીને. જી, અને એ ઠરી જાય ઢોસા એટલે આપણે મિક્સરમાં એને ક્રશ કરી લેવાનું, ઝીણું દળી નાખવાનું છે, અને પછી એમાં 1/2 કિલો ગોળ છે એ ઝીણો સમારીને મિક્સ કરવાનો એની અંદર, એકદમ ભળી જાય, ગોળની બિલકુલ કણી ન રહેવી જોઈએ એવી રીતનો મિક્સ કરવાનો છે. બરાબર. અને એ પછી બીજું મિક્સ થઈ જાય એટલે ઘઉંથી પીસેલી જે ખાંડ આપણે રાખી છે એમાંથી એક મુઠ્ઠી જેટલી ખાંડ પણ આમાં નાખવાની, એટલે ગોળની પણ મીઠાશ આવશે અને ખાંડની પણ આવશે, એ બંને આપણને જ્યારે ખાઈએ ને આ લાડુ ત્યારે રીતસર અલગ આપણને ખ્યાલ આવી જ જાય છે. અચ્છા, સરસ. અને એમાં પછી ઘીમાં સાંતળેલું ખજૂર છે એ ઉમેરવાનું, અને જે અધકચરા તલ આપણે લીધેલા છે એ પણ ઉમેરવાના. બરાબર. એને બધાને એકદમ મિક્સ કરી નાખવાનું, અને પછી જે ઘી લીધેલું છે 1/2 કિલો એ ગરમ કરી અને એમાંથી 1/2 ઘી છે ને એમાં નાખવાનું છે, મિક્સ કરવાનું એકદમ, એટલે બધામાં જે ઘી પ્રોપર મિક્સ થઈ જાય, ઘી ગોળ અને બધી વસ્તુ. છેલ્લે એમાં અમે એક કેળું ઉમેરીએ છીએ, થોડુંક અલગ છે. હા, ચોક્કસ. એટલે કેળું એનાથી સ્વીટનેસ એની પણ એની અંદર મિક્સ થાય છે ને તો સ્વાદ બહુ જ સરસ આવે. અચ્છા, એટલે કેળું ઉમેરવાનું રીઝન એ કે આપણે થોડીક સ્વીટનેસ એનાથી ઇમ્પ્રૂવ બી થાય અને સ્વાદ થોડોક સરસ લાગે. હા, અને બીજું કે કેળાનો જે ભેજ હોય ને જી, એ અંદર ભેજ પકડી રાખે લાડુને પણ, કારણ કે અત્યારે શિયાળો છે. જી જી. એટલે આ સુકાઈ પણ જતો હોય લાડુ, આપણને ઘી જામી જાય એટલે જરા કેમ લાગે કે સુકાઈ ગયું, તો એ જે કેળાને લીધે છે ને અંદર ભેજ જળવાઈ રહે છે. બરાબર. તો એટલે આ લાડુ કર્યા પછી એને તાજે તાજા જ ખાવા પડતા હશે કેળું? ના, એવું નથી. આપણે 4-5 દિવસ, અત્યારે તો ઠંડીની સીઝન છે એટલે 4-5 દિવસ સુધી રહી શકે છે. અચ્છા, એટલે કેળું નાખ્યું તો પણ વાંધો નથી, લાડુ આપણે સ્ટોર કરી શકીએ 4-5 દિવસ માટે કરી શકીએ. હા, અરે વાહ, બહુ સરસ. અને પછી બધું મિક્સ કરી, હવે કેળું નાખ્યું એટલે એને વધુ પડતું નહીં ચલાવવાનું, બસ મિક્સ કરી અને થાળી મોટી થાળી લઈ એમાં એકદમ પાથરી નાખવાનું અને દબાવીને પાથરવાનું, જેથી અંદર જે ઘી નાખેલું છે ને એ બધું ઉપર આવી જશે, અને એની ઉપર પીસેલી ખાંડ ભભરાવવાની. એ આખી થાળી ઢંકાઈ જાય ને એટલી ખાંડ આપણે ભભરાવી દેવાની. અચ્છા. અને ફરીથી એના ઉપર ઘીનું બીજું લેયર કરવાનું, જે ગરમ ઘી આપણે વધેલું રાખેલું છે. જી જી. બરાબર બરાબર. અને પછી ઉપર પાછું કોપરાનું ખમણ છાંટવાનું આખી થાળી ઉપર, અને સેમ પ્રોસેસ ફરીથી ઘીનું એક લેયર અને ખાંડનું એક લેયર, એ રીતે ઉપરથી આખું જાણે સફેદ ચાદર પાથરી હોય ને એવું લાગશે તમને દેખાવમાં, ખાંડ નાખવાનું. બરાબર બરાબર. અને પછી જ્યારે ઈ ઠરી જાય લાડુ એટલે પછી એના પીસ કરવાના છે, આપણે જેમ ગોળ પાપડીની જેમ કરીએ એ જ રીતે. બરાબર. અને આ લાડુ જામે એટલે સરસ પીસ પણ થઈ જશે, જામી જશે એટલે. જી. અને પછી જ પીસ કરવાના છે, પહેલેથી કરશું તો થોડું ઉપર ઉખડી આવે. રાઈટ. અને બસ પછી તો આ તૈયાર છે ઉપર ઘી લાડુ.
હવે આ વાનગીની વિશેષતા હું જણાવું. જી જી. શિયાળામાં શું છે કે ઘી જામી જતું હોય છે. હા. એટલે આપણે જે આ ઘી અને ખાંડનું જે થર કરેલું હોય છે ને, જી, એ પ્રોપર જામી જાય છે. બરાબર. અને તમે જ્યારે પીસ કરો ત્યારે ઉપર વ્હાઈટ દેખાશે અને નીચે થોડોક ઘઉં જેવો કલર અથવા તો થોડોક કાળો કલર જેવો દેખાશે. બરાબર. એટલા માટે જ અમે આને કહીએ છીએ ઉપર ઘી લાડુ. અરે વાહ, આ તો એકદમ અલગ અને યુનિક રેસીપી હતી હિરલ. અને બીજું પણ એના તમને વધુ વિશેષતા જણાવું તો, જી જી, શિયાળામાં ઠંડી હોય, જી, શરીરમાં ગરમી જોઈએ એટલે ગોળ આપણને ગરમાવો આપે છે એકદમ. અને શિયાળામાં આપણી સ્કીન પણ ડ્રાય થઈ જતી હોય છે, રાઈટ. તો તલ અને ટોપરું જે છે એ પણ સ્કીનમાં સ્નિગ્ધતા લાવે છે. અચ્છા, એટલે તલ અને ટોપરું એ પણ બહુ જ હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. એમાંથી આપણે કેલ્શિયમ મળે પણ છે, એટલે આપણને એ પણ એમાંથી પણ કેલ્શિયમ આયન બધું મળે છે. અરે વાહ, આ તો એકદમ સ્વાસ્થ્યપ્રદ લાડુ તમે શીખવ્યા. નહીં પણ પાછા લાડુ નહીં પણ, જી જી, અને નાના બાળકો અને વડીલોને આ લાડુ છે ને પચવામાં બહુ જ હલકા છે, ભારે નથી પડતા કોઈને પણ, એટલે બધાને ભાવે એવા બને છે. અને પચવામાં સુપાચ્ય હોય એટલે આ લોકો આરામથી એક પીસ તમે ખાઈ શકો, કોઈ વડીલો પણ ખાઈ શકે છે આરામ. અરે વાહિરલ, તમે તો બહુ જ સરસ મજાની એકદમ અલગ જ રેસીપી અમને શીખવીને, કેટલી હેલ્ધી છે કે જેની અંદર તલ છે, ટોપરું છે, ઘી છે, ગોળ છે, ખાંડ છે અને ઘઉંનો કરકરો લોટથી બનેલી. અરે વાહ, આ તો હેલ્થ માટે પણ બહુ સારી. અને તમે જેમ અગાઉ કહ્યું કે શિયાળામાં ઊંઘ પણ આપણા શરીરને પોષક તત્વોની વધુ જરૂર પડે ઠંડીમાં, તો આ તો રેસીપી એકદમ અલગ હતી ને મને તો બહુ મજા આવી સાંભળવાની તમારી રેસીપી. કારણ કે મેં કોઈ દિવસ આ રીતના લાડુ ચાખ્યા નથી, પણ આ પછી હવે મને લાગે છે મારા નાગર ફ્રેન્ડ્સને કેવું પડશે કે ભાઈ આ તમે જ્યારે સંક્રાંતિના લાડુ બનાવો ત્યારે ચખાવશો ચોક્કસ. ચોક્કસ ચોક્કસ. તો હિરલ, તમારો ખૂબ ખૂબ આભાર કે આકાશવાણી ભુજના રસોડે આવી અને તમે આવી સરસ મજાની રેસીપી અમારી સાથે શેર કરી. થેન્ક યુ. ને મને પણ સુરભીની સોડમ કાર્યક્રમમાં તમે ચાન્સ આપ્યો એ બદલ હું તમારો ને આકાશવાણી બંનેનો આભાર માનું છું. તો ફરી પાછા આવી રીતે ક્યારેક સુરભીની સોડમમાં ભેગા થશું, તો ત્યાં સુધી તમારી રજા લઈએ. આવજો આવજો. તો આ હતા ભુજના હિરલ ધોળકિયા, કે એમણે આપણને ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ લાડુ શીખવ્યા. મિત્રો, જો તમે પણ આ કાર્યક્રમમાં આવીને ભાગ લેવા માંગતા હો તો તમે મને વોઇસ નોટ મોકલી શકો છો. આ માટેના મારા નંબર છે 9426421254. અને હા, આકાશવાણી ભુજના FB પેજ પર જે સુરભીની સોડમની પોસ્ટ અપલોડ થતી હોય છે તમે ત્યાં પણ કમેન્ટ્સ કરી શકો છો. તો બસ, આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા શનિવારે ફરી પાછા મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો આકાશવાણી ભુજ.
दिखे जमीन पे कभी वो चांद पे।